नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, मैं आज तमने एक एवी रीत शीखवीश के जेनथी तमे बे अंकनी कोईपण संख्यानो वर्ग 5 सेकंड के एना करता पण ओछा समय में करी शकशो अने तेना पछी आपणे अमुक खास प्रकारनी संख्याओनो वर्ग कई रीते थाय ते पण शीखीशुं। तो चालो शुरू करिए। सौ प्रथम आपणे बे अंकनी संख्या 64 नो वर्ग करिए। आनी अंदर सौ प्रथम आपणे एकमना स्थाने रहेली संख्या एटले के 4 नो वर्ग एनी नीचे लखी दईए जे थशे 16 અને એના પછી દશકના સ્થાને રહેલી સંખ્યા એટલે કે 6 નો વર્ગ એને નીચે લખીએ જે થશે 36। આપણે શું કર્યું, પ્રથમ એકમના સ્થાને રહેલી સંખ્યા 4 નો વર્ગ લખી દીધો એની નીચે જે થશે 16 અને દશકના સ્થાને રહેલી સંખ્યા 6 નો વર્ગ એની નીચે લખો જે થશે 36। એના પછી આપણે 64 ના વર્ગમાં જે 3 સંખ્યાઓ આવે છે એનો ગુણાકાર કરવો। તો કઈ કઈ 3 સંખ્યા આવે છે, 6 4 અને 2, એનો ગુણાકાર કરવાનો। તો 6 6 24 દુ 48, આ 3 સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે, 48 થશે। અને એ સંખ્યા આપણે આની નીચે એક સ્થાન છોડીને લખી નાખવાનું, એક સ્થાન છોડવાનું એટલે આ 6ની નીચે આપણે કંઈ નહીં લખવાનું અને એના પછી આપણે 48 લખી નાખવાનું અને આનો સરવાળો કરવાનો જે થશે 6 9 6 4 10 0 1 ને 4 થશે। તો આજે 4096 એવા 4096 એ થશે મિત્રો 64નો વર્ગ। તો મિત્રો આ રીતે આપણે બે અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ ખૂબ જ સરળતાથી 5 સેકન્ડ કે એના કરતાં પણ ઓછા સમયમાં કરી શકીએ। હવે આપણે આ જ રીતે 76નો વર્ગ શોધીએ। તો એમાં આપણે એકમના સ્થાને રહેલી સંખ્યા 6નો વર્ગ લખી દઈએ નીચે જે થશે 36 અને દશકના સ્થાને રહેલી સંખ્યા 7નો વર્ગ નીચે લખી દઈએ જે થશે 49। પછી 76ના વર્ગમાં જે 3 સંખ્યાઓ આવે છે એનો ગુણાકાર કરવાનો, એટલે એ કઈ સંખ્યાઓ, 7 6 અને 2। તો એનો ગુણાકાર કેટલો આવશે, 7 6 42 84। અને આ જે સંખ્યા આવી એને આપણે અહીં નીચે એક સ્થાન છોડીને લખી નાખવાનું, એક સ્થાન એટલે આપણે અહીં જે 6ની નીચે છે એ કંઈ નહીં લખવાનું અને એનો આપણે સરવાળો કરીએ જે થશે 6 7 8 16 17 7 1 5। તો 57 76, તો મિત્રો આ જે સંખ્યા આવી 5 7 76 એ થશે 76નો વર્ગ। હવે આપણે બીજા ઉદાહરણ જોઈએ। હવે આ જ રીતથી આપણે 52નો વર્ગ કરવાનો છે। તેમાં સૌ પ્રથમ આપણે એકમના સ્થાને રહેલી સંખ્યાનો વર્ગ કરીએ જે થશે 4। હવે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું, આપણે જ્યારે પણ એકમના સ્થાને રહેલી સંખ્યાનો વર્ગ લખીએ ને તો એ હંમેશા બે આંકડાની સંખ્યામાં લખવાનું અને જો એ બે આંકડાની સંખ્યામાં ના હોય તો એની પહેલાં આપણે 10 લખી દેવાનું। અહીં 2નો વર્ગ 4 થશે એટલે એક જ આંકડાની સંખ્યા થઈ, તો એના માટે આપણે શું કરવાનું, એની પહેલાં 10 લખી દઈએ। આટલી એક વસ્તુ આમાં ધ્યાન રાખવાની અને પછી દશકના સ્થાને રહેલી સંખ્યા એટલે કે 5નો વર્ગ કરીએ જે થશે 25। હવે પછી આપણે 52ના વર્ગમાં જે 3 સંખ્યાઓ આવે એનો ગુણાકાર કરો એટલે 5 2 અને 2, તો કેટલું થશે, 5 2 10 2 20 અને એને આપણે એક સ્થાન છોડીને લખી દઈએ અને આનો સરવાળો કરીએ તો કેટલો આવશે, 5 2 7 27 04, તો 52નો વર્ગ થશે 2704। હવે આ જ રીતે આપણે 37નો વર્ગ કરીએ। તો એમાં શું કરીએ, સૌ પ્રથમ આપણે એકમના સ્થાને રહેલી સંખ્યાનો વર્ગ કરીએ જે થશે 49, પછી દશકના સ્થાને રહેલી સંખ્યાનો વર્ગ કરીએ જે થશે 9। હવે આપણે 37ના વર્ગની 3 સંખ્યાઓ એટલે કે 3 7 અને 2નો ગુણાકાર કરીએ જે થશે 7 4 21 2 42 અને એને આપણે એક સ્થાન છોડીને લખી નાખીએ, તો આ રીતે સંખ્યા થશે। હવે એનો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે, 9 6 9 ને 4 3, તો મિત્રો આ જે સંખ્યા આવી 1379 એ થશે 37નો વર્ગ। તો જુઓ મિત્રો કેટલું સરળ છે બે અંકની સંખ્યાનો વર્ગ કરવાનું, આને તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે હું ગેરંટી સાથે કહું છું કે તમે 5 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં બે અંકની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકશો। હવે મિત્રો આપણે જે સંખ્યામાં બધા 1 આવતા હોય તેવી સંખ્યાનો વર્ગ કઈ રીતે થાય તે જોઈએ, તો એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે આપણે 111નો વર્ગ કરવો છે। હવે સૌ પ્રથમ આમાં જોવાનું કે આપણે જે સંખ્યાનો વર્ગ કરવો છે એમાં કેટલા 1 છે, તો અહીં આ સંખ્યામાં 3 1 છે, તો એમાં આપણે શું કરવાનું, 1 થી લઈને 3 સુધી ચડતા ક્રમમાં લખવાનું એટલે 1 2 અને 3 અને ત્યાર પછી ત્યાંથી ઉતરતા ક્રમમાં એટલે કે 2 અને 1। તો મિત્રો આ જે સંખ્યા આવી એ થશે 111નો વર્ગ। હવે આપણે જોઈએ એક બીજી સંખ્યા, 11111નો વર્ગ આપણે કરવાનો છે। તો આમાં મિત્રો કેટલા 1 આવે છે, 5 1 આવે છે, બરોબર 5 1 આવે છે। આમાં શું કરવાનું, 1 થી લઈને 5 સુધી ચટ્રકમમાં લખવાનું એટલે શું થશે, 1 2 3 4 અને 5 અને ત્યાર પછી ઉટટકમમાં એટલે કે 4 3 2 અને 1। તો મિત્રો આ જે સંખ્યા આવી એ થશે 11111નો વર્ગ। તો જો મિત્રો આ પણ કેટલું સરળ છે, જે સંખ્યામાં બધા 1 આવતા હોય તેવી સંખ્યાનો વર્ગ પણ તમે ખૂબ જ સરળતાથી આ રીતે શોધી શકશો। હવે મિત્રો આપણે જોઈએ
जे संख्या में बढ़ा नौ आवता है तेवी संख्या वर्ग कई रीते करवो तो एने पण आपणे उदाहरण द्वारा समझिए। धारो कि आपणे 9999 वर्ग करवो छे तो मित्रों आमां शुं करूँ, प्रथम स्टेप आपणे एकमना स्थाने जे नौ छे एनी बदले आठ लखी नाखवानो। आ संख्या में एकमना स्थाने नौ छे एनी बदले आपणे आठ लखी दईए अने पछी जेटला नौ बचे एटला शून्य लखवाना। हवे आपणे अहीं आठ लख्या पछी केटला नौ बचे छे तो तमे जोशो त्रण नौ बचे छे तो त्रण शून्य मूकवाना, एक बे अने त्रण अने छेल्ले एक मूकी देवानो। मित्रों आ जे संख्या आवी ए थशे 9999 वर्ग। हवे आपणे एक बीजुं उदाहरण लईए। धारो कि आपणे एक संख्या छे 99999 आनो वर्ग करवो छे तो आमां पण आपणे जे एकमना स्थाने नौ छे एनी बदले आठ लखी नाखवानुं। तो प्रथम आपणे एकमना स्थाने नौ छे एनी बदले शुं लखी नाखीए, आठ लखी नाखीए। हवे जेटला नौ रह्या एटला शून्य मूकवाना, एटले केटला नौ रह्या चार, तो चार आपणे शून्य मूकी दईए, एक बे त्रण अने चार अने छेल्ले एक मूकी दईए। तो मित्रों आ जे संख्या आवी ए संख्या थशे 99999 वर्ग। तो मित्रों आ रीते आपणे जे संख्यामां बधा नौ आवता होय तेवी संख्यानो वर्ग पण खूब ज सरळताथी करी शकीए। आशा राखू छुं मित्रों आजे मैं तमने जे पण विडियो समझाव्या ए सारी रीते समझाई गया हशे। जो मित्रों तमने आ विडियो गम्यो होय तो विडियोने लाइक करवा अने तमारा मित्रो जोडे शेर करवा माटे विनंती छे। धन्यवाद।